मॉर्निंग फ्रेंड्स एंड जय भारत, वेलकम बैक टू द अद्वैत अचीवर्स एंड होपफुली तमने दरेक लोकोने क्वाड्रेटिक इक्वेशन एंड एक्सप्रेशन जे छे ए चैप्टर में मजा आवी छे। तो विद्यार्थी मित्रों, जेई ने जे गुजराती मीडियम नी जर्नी छे एमा आपणो सेकंड चैप्टर जे छे आपणे स्टार्ट करवा जई रह्या छे, जे छे आपणो कॉम्प्लेक्स नंबर्स, मतलब के मारा टॉपिक नु कॉम्प्लेक्स नंबर्स। ओके, आपणो जे सिलेबस छे एना फर्स्ट टू चैप्टर जे छे ए ऑलरेडी कम्प्लीट थवा आवी चुक्या छे। फर्स्ट जे छे ए तमारो बेसिक होय के जेमा आपणे सेट थ्योरी विशे चर्चा करीए छे, जे तमने निशान सर द्वारा कम्प्लीट करवामां आव्युं छे। एंड एनी पछीनुं जे छे ए छे इनइक्वालिटीज, ए पण निशान सर जे छे एना द्वारा तमने ભણાવવામાં આવી રહ્યું છે જેડબલ્યુ પર। તમે યુટ્યુબને અમારી જે ચેનલ છે અદ્વૈત અચીવર્સ એના ઉપરથી પ્લેલિસ્ટમાં જઈને પણ એના વિડીયો જે છે એને ચેક કરી શકો છો। એન્ડ એના પછીનું જે ક્વાડ્રેટિક ઇક્વેશન એન્ડ એક્સપ્રેશન ચેપ્ટર જે છે એ આપણે અહીંયા ઓલમોસ્ટ 14 લેક્ચરમાં આપણે એને કમ્પ્લીટ કરેલું છે, કે જેમાં આપણે 10 લેક્ચર્સમાં થિયરી પ્લસ એક્ઝામ્પલ્સ એન્ડ બાકીના 4 લેક્ચર જે છે એમાં આપણે ડીપીપીના ક્વેશ્ચન્સ, કે જેમાં જેડબલી મેઇન્સ, એઆઈ ત્રિપલ ઈ, જેડબલી એડવાન્સ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા હોય બરાબર એને આપણે સોલ્વ કર્યા હતા। તો હજી પણ એના આપણે બીજા ક્વેશ્ચન જે છે ટાઈમ ટુ ટાઈમ જે છે અપડેટ કરતા રહીશું, બટ હાલ આપણે એક ચેપ્ટર જે છે એમાંથી એક સ્ટેપ આપણે આગળ જઈએ, કે જેથી આપણો સિલેબસ જે છે એ થોડો આગળ વધારે જાય બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ કરી દઉં, જો તમે યુટ્યુબની અદ્વૈત અચીવર્સ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કે જેથી વિડીયો નોટિફિકેશન્સ તમને સૌથી પહેલા મળે। એન્ડ તમારા જે વ્યૂઝ છે એ અમને કમેન્ટમાં જણાવતા રહેજો, કે જેથી કરીને અમે જરૂર પડે તો બીજા કોઈ અપડેટ્સ જે છે એ પણ કરીએ, એન્ડ અમારા કન્ટેન્ટ જે છે એમાં પણ અમે જેટલું તમને વધારે જરૂર હોય એટલું વધારે અમે અપડેટ કરવાની ટ્રાય કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ આપણું ચેપ્ટર નંબર સેકન્ડ, મતલબ કે આપણા માટે સેકન્ડ ચેપ્ટર જે છે આપણું કોમ્પ્લેક્સ નંબર। ગુજરાતીમાં આપણે આને કહીએ છીએ સંકર સંખ્યાઓ। ઓકે, શા માટે એવું બધું છે? ઓકે, તો સૌ પ્રથમ આપણે થોડું આપણે ઇન્ટ્રોડક્ટરી જે છે આજે એના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર, કેમ કે ઇન્ટ્રોડક્શન મેળવવું જે છે ખૂબ જરૂરી હોય છે, તો એમાં આપણને કોન્સેપ્ટ જે છે બધા પાછળથી વધારે ખ્યાલ આવી શકે। તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન તમને એવો પૂછવામાં આવે કે સંકર સંખ્યાની જરૂર શા માટે પડી, તો હું તમને એના કરતા પહેલો ક્વેશ્ચન એવો પૂછું કે શું વાસ્તવિક સંખ્યાઓ પૂરતી છે? હા કે ના વિચારો બરાબર, જો મતલબ કે વાસ્તવિક સંખ્યાઓ શું દરેક સમીકરણનું સમાધાન કરી દે છે? તો ના, તમારો જવાબ ક્લિયર આવશે, કેમ કે તમે 10th સ્ટાન્ડર્ડમાં ઇવન આપણે ક્વાડ્રેટિક ઇક્વેશન જે આગળનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું એમાં પણ આપણે જોયું હતું કે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ આપણને કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય કે એવી રીતે કોઈ પણ હોય એના ડિસ્ક્રિમિનન્ટ જે છે એ ગ્રેટર ધેન 0 હોય અથવા તો ઇક્વલ ટુ 0 હોય ત્યારે સોલ્યુશન વાસ્તવિક આપે છે, પરંતુ જ્યારે ડિસ્ક્રિમિનન્ટ આપણો લેસ ધેન 0 આવતો હતો એ વખતે આપણને સોલ્યુશન મળતું હતું નહીં। તો આ સવાલ જે આપણે લખેલો છે અહીંયા કે શું વાસ્તવિક સંખ્યાઓ પૂરતી છે, તો એના જવાબમાં આપણે બીજો સામો ક્વેશ્ચન પૂછી શકાય કે જો હા હોય પૂરતી તો આ સમીકરણને ઉકેલીને બતાવો અને વાસ્તવિક ઉકેલ જે છે એ મેળવી દો। તો સીધી વસ્તુ છે કે આ સમીકરણમાં આપણને ખબર છે કે x² + 1 = 0 આવે, તો વિદ્યાર્થી મિત્રો x² + 1 = 0 મતલબ કે x² ની વેલ્યુ -1 આવે, ધેટ મીન્સ કે x ની વેલ્યુ શું આવી જશે અંડરરૂટમાં -1, મતલબ કે આવી રીતે મોડ્યુલસ x ની વેલ્યુ કેટલી આવી જશે અંડરરૂટમાં -1। શા માટે? કેમ કે આપણે સ્ક્વેર રૂટ લીધું છે, અથવા તમે આને આમ પણ પ્રેઝન્ટ કરી શકો છો કે સ્ક્વેર રૂટમાં એક્સ સ્ક્વેર બરાબર સ્ક્વેર રૂટમાં -1, એક્સ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ થઈ જાય મોડ્યુલસ એક્સ બરાબર -1 એનું સ્ક્વેર રૂટ। ઓકે, ધેટ મીન્સ કે અહીંયા થયું શું, તો કે સ્ક્વેર રૂટની અંદર ઋણ સંખ્યા, પરંતુ આપણને તો ખબર છે કે ઋણ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી। જો આપણે શું બોલીએ છીએ, ઋણ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી, ધેટ મીન્સ કે આપણને આનો ઉકેલ વાસ્તવિકમાં મળવાનો નથી, ધેટ મીન્સ કે વાસ્તવિક સંખ્યાઓ દરેક ઇક્વેશનનું સોલ્યુશન આપી શકે નહીં। તો હવે જેનો સોલ્યુશન વાસ્તવિક ના આપી શકે એના માટે આપણે શું કરીએ, તો કે એક નવી એક આખી મેથડ જે છે, મેથેમેટિક્સ જે છે કે જ્યાં વાસ્તવિક સંખ્યાઓની લિમિટ પૂરી થઈ છે એ લિમિટને આગળ એક્સટેન્ડ કરવી પડે, વાસ્તવિક સંખ્યા ગણની જેવો જ
બીજો કોઈક એક ગણ આપણે એવો વ્યાખ્યાયિત કરવો પડે કે જે ગણ આપણને આની જેવા દરેક ઇક્વેશન જે છે એનું સોલ્યુશન આપી શકે. તો મેથેમેટિશિયન્સ કે જ્યારે એ લોકોએ કોમ્પ્લેક્સ નંબર વિશે આખી થિયરી ડેવલપ કરી, બરાબર, એના બધા રિઝલ્ટ્સ છે જે ડેવલપ કરતા હતા, ઓકે, તો એ લોકોએ એવું વિચાર્યું, મતલબ એક્ઝેક્ટલી મને યાદ નથી કોણે એવું વિચાર્યું, બરાબર, પણ એવું વિચાર્યું, આપણે એવું વિચારીએ કે શું આપણે આ અંડરરૂટને માઇનસ વન, અંડરરૂટમાં માઇનસ વન ઇક્વલ ટુ કોઈક ઇમેજનરી નંબર કહી દઈએ, બરાબર, ગ્રીક લેટર ઇમેજનરી જે હોય, બરાબર, એવું આપણે કહી દઈએ. તો એ લોકો ઇમેજનરીનો પહેલો લેટર જે છે આઈ, એને શું કહી દીધું, અંડરરૂટમાં માઇનસ વન કહી દીધું. ઇમેજનરી એટલે કે કાલ્પનિક, બરાબર, તો એક કાલ્પનિક નંબર લીધો ઇમેજનરી જે, બરાબર, એને શું કહી દીધું કે અંડરરૂટ માઇનસ વન, એને આપણે કહી દીધું કાલ્પનિક એટલે કે આઈ કહી દીધું. અને પછી એ લોકોએ સ્ટાર્ટ કર્યું કે શું આઈ જે છે એ આપણને દરેક વખતે સોલ્યુશન આપી શકશે, તો આપણે આના ઉપર આખી એક થિયરી જે છે કોમ્પ્લેક્સ નંબરની એ ડેવલપ કરી શકાશે. તો એ લોકોએ શું કર્યું, તો કે આગળના જે બીજા રિઝલ્ટ છે એને ચેક કરવાની ટ્રાય કરી કે શું દરેક વખતે આઈ વાળા આપણને જે આ કોન્સેપ્ટ છે એ સોલ્યુશન મળે છે, આપશે કે નહીં આપે. તો એના માટે સેકન્ડ ક્વેશ્ચન જે છે આપણે એવું પૂછી શકાય કે શું આઈ આઈ પૂરતું છે, આઈને એકચ્યુઅલમાં શું કહેવાય છે, આયોટા કહેવાય છે. શું કહેવાય છે એને, ગ્રીક લેટર આયોટા કહેવાય છે, બરાબર, એને દર્શાવાય છે કોના વડે, તો કે સ્મોલ આઈ વડે, ઓકે. તો સેકન્ડ ક્વેશ્ચન એવો પૂછીએ આપણે કે શું આઈ પૂરતું છે, જો આઈ ખરેખર પૂરતું હોય તો એ દરેક ઇક્વેશન જે છે, બરાબર, કે જેના વાસ્તવિક ઉકેલ નથી એનું આપણને સોલ્યુશન આપવું જોઈએ, હા કે ના, ઓકે. તો ટ્રાય કરીએ, ચલો, તો સેકન્ડ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ કે એક્સ સ્ક્વેર પ્લસ ફોર જે છે એને આપણે સોલ્વ કરીએ. ચલો, તો આવું થઈ જશે કે એક્સ સ્ક્વેર બરાબર માઇનસ ફોર, એનો મતલબ કે મોડ્યુલસ એક્સ બરાબર અંડર રૂટની અંદર માઇનસ ફોર થઈ જશે. કદાચ મેં આગળ જે છે એ મિસ કર્યું થોડું, મે બી મને એવું લાગે છે કે આપણે આગળ જે છે, હા, અહીંયા આપણે સોલ્યુશન લખવાની ભૂલ બાકી રાખ્યું ને, તો અહીંયા શું આવ્યું હતું કે મોડ્યુલસ એક્સ બરાબર આઈ આવ્યું, તો એક્સનું સોલ્યુશન શું થઈ જશે, પ્લસ ઓર માઇનસ આઈ થઈ જશે. એક્સનું સોલ્યુશન શું થઈ ગયું, પ્લસ ઓર માઇનસ આઈ, કે જે કેવું છે, કાલ્પનિક સોલ્યુશન છે, કાલ્પનિક ઉકેલ, ઓકે. ચલો નેક્સ્ટમાં જઈએ આપણે ફરીથી. તો હવે અહીંયા આપણે મોડ્યુલસ એક્સ બરાબર અંડરરૂટમાં માઇનસ ફોર આવ્યું, આપણને એટલી ખબર છે કે અંડરરૂટમાં માઇનસ વન બરાબર આઈ લખાય, ઓકે. તો આપણે આને આવી રીતે લખી શકાય કે મોડ્યુલસ એક્સ બરાબર અંડરરૂટમાં ફોર ઇન્ટુ માઇનસ વન, ફોર ઇન્ટુ માઇનસ વન, ઓકે ના. તો હવે જેમ અંડરરૂટ એ અને બી ને છૂટા પાડી શકાય, અંડરરૂટ એ ઇન્ટુ અંડરરૂટ બી, આને આપણે છૂટા પાડીએ તો આવી રીતે થઈ જાય કે મોડ્યુલસ એક્સ બરાબર અંડરરૂટ ફોર ઇન્ટુ અંડરરૂટ માઇનસ વન. તો ફોર નું સ્ક્વેર રૂટ તો આપણને ખબર છે ટુ આવે, અને માઇનસ વન નું સ્ક્વેર રૂટ કેટલું આવે, તો કે આઈ આવશે. એટલે એનું સોલ્યુશન શું થઈ ગયું, મોડ્યુલસ એક્સ બરાબર ટુ આઈ, તો એક્સ ની વેલ્યુ કેટલી થઈ ગઈ, પ્લસ ઓર માઇનસ ટુ આઈ, ઓકે. ધેટ મીન્સ આનું પણ સોલ્યુશન મળ્યું આપણને, કાલ્પનિક મળ્યું પણ મળ્યું ખરા. કયા ફોર્મેટમાં, આઈ ના ફોર્મેટમાં, મતલબ કે આઈ આના જવાબ આપી રહ્યો છે, ઓકે, કામ કરી રહ્યું છે, બરાબર. આપણે જે આઈ ડિફાઈન કર્યું એ આગળ કામ આપણને આપી રહ્યો છે. હજી એક ઇક્વેશન સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે ઇક્વેશન છે એ તમે યાદ કરી લેજો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન બરાબર ઝીરો, આનું સોલ્યુશન જે છે એને આપણે પાછળથી એક બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એમાં આપણે યુઝ કરવાના છીએ, ઓકે. તો પહેલા તો આપણે ઇક્વેશન જે છે એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો આપણી પાસે છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો. વિચારવું નથી વધારે કંઈ, સિમ્પલ આપણે શું કરીએ, તો કે શ્રીધરાચાર્યનો જે ફોર્મ્યુલા છે ને વિવેચકનો, એ આપણે એપ્લાય કરી દઈએ. તો એક્સનું આપણને સોલ્યુશન આપે છે, શું આપે છે, તો કે એક્સનું સોલ્યુશન માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, બરાબર, અને છેદમાં ટુ એ, હવે આપે સોલ્યુશન, ઓકે. તો હવે જુઓ તો એક્સ બરાબર શું આવે છે, તો કે અહીંયા માઇનસ વન પ્લસ ઓર માઇનસ આ બચ્યું વર્ગમૂળની અંદર માઇનસ થ્રી છેદમાં ટુ,
હવે આપણને ખબર છે ફરીથી અંડર રૂટમાં માઇનસ વન બરાબર તો આઈ આવે, તો આને હું આમ લખી શકું કે એક્સ બરાબર માઇનસ વન પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં થ્રી અંડર રૂટમાં માઇનસ વન છેદમાં ટુ. અંડર રૂટ માઇનસ થ્રી હતા એને આપણે સેપરેટ કરી દીધા, તો દેટ મીન્સ કે એક્સ નું મને સોલ્યુશન શું મળ્યું, માઇનસ વન પ્લસ ઓર માઇનસ અંડર રૂટ થ્રી ઇન્ટુ આઈ અપોન ટુ. તો વિદ્યાર્થી મિત્રો હવે શું થયું જુઓ, કે જે આગળના આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા બરાબર, એ આગળના ક્વેશ્ચનમાં આપણને આઈ વાળા આન્સર મળતા હતા. જો પહેલામાં પણ બી આ જે ક્વેશ્ચન હતો પ્લસ ઓર માઇનસ ટુ આઈ મળ્યો, એને આગળનો જે ક્વેશ્ચન હતો એમાં આપણને શું મળ્યું હતું કે પ્લસ ઓર માઇનસ આઈ મળ્યો. એટલે આ તો કાલ્પનિક હતો, આઈ કેવો હતો, કાલ્પનિક હતો બરાબર. તો સેકન્ડ ક્વેશ્ચન હતો એમાં પણ આપણો ઉકેલ કેવો થયો હતો, કાલ્પનિક થયો હતો. પણ જ્યારે આપણો ક્વેશ્ચન આપણે આગળ વધાર્યો તો આ ક્વેશ્ચનમાં આપણને શું થયું કે જો આને તમે પ્રોપરલી સમજો તો આપણને આનું શું મળી રહ્યું છે. એકચ્યુઅલીમાં તમે આમ બોલી શકો કે એક્સ ની વેલ્યુ આવે છે માઇનસ વન પ્લસ અંડર રૂટ થ્રી. ઓકે અહીંયા આઈ છે, બંનેને ટુ સેપરેટ આપી દો. તો આવી રીતે એક્સ ની વેલ્યુ આવી રહી છે માઇનસ વન અપોન ટુ માઇનસ અંડર રૂટ થ્રી બાય ટુ હોય. તો હવે થાય શું કે આ જે રાઉન્ડ કરું છું આ પાર્ટ આપણો કાલ્પનિક છે બરાબર, અને આગળનો માઇનસ વન અપોન ટુ કેવો છે, વાસ્તવિક છે. ખ્યાલ આવી રહ્યો છે શું થઈ રહ્યું છે અહીંયા બંને કેસમાં એવું થઈ રહ્યું છે. રૂટ થ્રી બાય ટુ કેવો છે, એની સાથે આઈ છે એટલે એ કાલ્પનિક છે, પરંતુ માઇનસ વન બાય ટુ આપણો કેવો છે, વાસ્તવિક છે. તો થયું શું, તો કે વાસ્તવિક અને કાલ્પનિક ભેગા થઈને આપણને એક ઉકેલ આપી રહ્યા છે. ઓકે તો આ જે શું થયું અહીંયા, વાસ્તવિક અને કાલ્પનિક ભેગા થઈ ગયા એટલે બધી વસ્તુઓ જે છે મિક્સ થઈ ગઈ, કોમ્પ્લેક્સ થઈ ગઈ બરાબર. જેમ બાયોલોજીમાં તમે આઠ નવમા દસમામાં ભણ્યા હશો કે ગાયો જે છે બરાબર એમાં જાતિનું સંકરણ કરવામાં આવે છે, હાઇબ્રિડાઇઝેશન બરાબર. એવી રીતે અહીંયા પણ શું થઈ ગયું, સંખ્યાઓ જે છે એનું સંકરણ થઈ ગયું. તો સંખ્યાઓનું સંકરણ થઈ ગયું, વાસ્તવિક અને કાલ્પનિક જેને ભેગા થવાનું હતું જ નહીં એ ભેગા થઈ ગયા. તો આ ટાઈપની સંખ્યાને આપણે શું કહીએ છીએ, સંકર સંખ્યાઓ કહીએ છીએ બરાબર. કે જેમાં વાસ્તવિક ભાગ પણ છે બરાબર, કે જેમાં આઈ નથી આવતો, અને જેમાં કાલ્પનિક ભાગ પણ છે કે જેમાં આઈ આવે છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે અહીંયા બરાબર. વચ્ચેનું સ્ટેપ એક વખત હું સાઈડમાં મૂકી દઉં અને પ્રોપરલી સોલ્યુશન આપણે જેટલા આવ્યા એટલે લખી લઈએ. તો આવું આવ્યું કે એક્સ બરાબર માઇનસ વન અપોન ટુ પ્લસ અંડર રૂટ થ્રી બાય ટુ આઈ, અથવા તો એક્સ બરાબર શું આવ્યું, માઇનસ વન અપોન ટુ માઇનસ અંડર રૂટ થ્રી બાય ટુ ઇન્ટુ આઈ આવ્યું. તો આ જે સોલ્યુશન મળ્યા એમાં આ ભાગ જે છે પ્યોરલી વાસ્તવિક છે. જો તમે જુઓ આમાં કાલ્પનિક ભાગ છે જ નહીં, અને આ બીજો ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ, કાલ્પનિક ભાગ કહીએ છીએ. ઓકે તો શું થયું, કાલ્પનિક અને વાસ્તવિક બંને ભેગા થયા. તો આ પ્રકારનું જે પણ આપણને સંખ્યા મળી એ સંખ્યાને આપણે શું કહી દીધી, સંકર સંખ્યા કહી દીધી. કેમ કે એમાં વાસ્તવિક અને કાલ્પનિક બંનેનું શું થઈ ગયું, સંકરણ થઈ ગયું બરાબર. એટલે ઇંગ્લિશમાં આને કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. ઇંગ્લિશમાં આને શું કહેવાય છે, કોમ્પ્લેક્સ નંબર કહેવાય. આને કહેવાય કાલ્પનિક ભાગ. શું કહેવાય આને, કાલ્પનિક ભાગ. અને આને શું કહેવાય, તો કે વાસ્તવિક ભાગ. ઓકે તો હવે આપણને કંઈક ને કંઈક જે છે ડેવલપ થતું દેખાઈ રહ્યું છે કે હવે આપણે સંકર સંખ્યા વિશે પ્રોપર આપણો જે એપ્રોચ છે એ થોડો ડેવલપ થયો છે. કેમ કે આપણી સંખ્યા આખી નવે પ્રકારની છે, તો આપણે નવો આખો એપ્રોચ એનો ડેવલપ કરવો પડે કે કઈ રીતે એ કામ કરે છે બરાબર, એને કઈ રીતે ઓળખવાની બરાબર, એનું કઈ રીતે વર્ગીકરણ કરી શકાય, એ બધી વસ્તુ જે છે આખું આપણે નવેસરથી આપણું ભણવું પડશે. જેમ આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ સ્ટાન્ડર્ડમાં જે વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે મેળવતા હતા જાણકારી બરાબર, કે બે સંખ્યાના સરવાળા કઈ રીતે થાય, બાદબાકી કઈ રીતે થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય, એ બધી જ વસ્તુ આપણે આખી નવી નંબર સિસ્ટમ માટે ડેવલપ કરવાની આવશે. પણ આપણે હાલ પૂરતો આ લેક્ચરમાં એ નથી કરવાના, એના પછીનો જે લેક્ચર છે એમાં એને કરી દઈશું. ઓકે સૌ પ્રથમ થોડુંક આનું પ્રોપર આપણે ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. તો જુઓ શું થાય છે અહીંયા, તો કે સૌ પ્રથમ આ જે સંકર સંખ્યા છે બરાબર, સામાન્ય રીતે એને કોના વડે દર્શાવાય છે, સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય છે, યાદ રાખવાનું. કોના વડે દર્શાવાય છે,
ઝેડ વડે દર્શાવાય છે. ક્લિયર? ઓકે, ઝેડ વડે દર્શાવાય છે. અને કઈ રીતે દર્શાવે છે? તો કે ઝેડ બરાબર એ પ્લસ આઈ બી ફોર્મેટમાં હોય છે, જ્યાં જે તમારો એ હોય ને એ પણ વાસ્તવિક હોય છે અને બી પોતે પણ કેવો હોય છે, વાસ્તવિક હોય છે. જો એ ઝેડ બરાબર એ પ્લસ આઈ બી એ આખી શું છે, એક પ્રકારની સંકર સંખ્યા છે. એ શું છે? એક પ્રકારની સંકર સંખ્યા. એમાં જે એ છે બરાબર, એ વાસ્તવિક હોય અને બી વાસ્તવિક હોય, પરંતુ આ જે આ પાર્ટ એ છે એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ વાસ્તવિક ભાગ. ઓકે, અથવા એને શું કહીએ છીએ? રિયલ પાર્ટ ઓફ ઝેડ. કોના વડે દર્શાવાય છે? એને રિયલ પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. ઓકે, એન્ડ જે આઈ બી છે, ઓકે, એને આપણે શું કહીએ છીએ? કાલ્પનિક ભાગ કહીએ છીએ. કાલ્પનિક ભાગ. ઓકે, એને આપણે કોના વડે દર્શાવાય છે? તો કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે શું થઈ જશે? એ થઈ જશે. ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે થઈ જશે બી. ઓકે, ચલો ક્લિયર છે બધાને? ઓકે, આઈ બી માં માત્ર બી જે છે એ શું છે? આપણો ઇમેજનરી પાર્ટ છે, એટલું સમજો. બરાબર? એવું લાગે તો આપણે અહીંયાથી એને ફરીથી રિમૂવ કરી દઈએ, આ રીતે દર્શાવી દઈએ. બી જે છે માત્ર એ શું છે? આપણો કાલ્પનિક ભાગ છે. ક્લિયર છે એટલી વસ્તુ બધાને? ઓલરાઈટ. ચલો હવે, ચલો એટલું ઇન્ટ્રોડક્શન મળી ગયું. તો આપણને એવું કહી દીધું, ચલો, કે આપણી પાસે છે ઝેડ બરાબર, ઝેડ બરાબર થ્રી પ્લસ ફોર આઈ. તો રિયલ પાર્ટ ઓફ ઝેડ કેટલો આવશે? થ્રી આવશે. ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ કેટલો આવશે? ફોર આવશે. ક્લિયર થઈ રહ્યું છે બધાને? ઓકે, આવી રીતે આનું વર્ગીકરણ જે છે એ કરી શકાય. તમને એવું કહી દે કે ઝેડ બરાબર થ્રી, માત્ર શું કહી દે? ઝેડ બરાબર થ્રી કહી દે. તો રિયલ પાર્ટ ઓફ ઝેડ તો થ્રી આવશે. એ વખતે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ કેટલો આવશે? તો જો પ્લસ આઈ વાળું કોઈ ટર્મ અવેલેબલ જ નથી, તો ઇમેજનરી પાર્ટ કેટલો થઈ જશે? ઝીરો થઈ જશે. સિમ્પલ. અને ઝેડ બરાબર તમને એવું કહી દે કે ફોર આઈ, તો એનો મતલબ કે એમાં વાસ્તવિક ભાગ હાજર નથી, એટલે વાસ્તવિક ભાગની વેલ્યુ થઈ ગઈ ઝીરો. અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ શું થઈ જશે? તમારો ફોર થઈ જશે. ક્લિયર છે? ઓકે, નોટ કરી લેજો એક્ઝામ્પલ તરીકે આને. એટલે તમારે ક્યારેક સંખ્યાઓ જે સમજવી હોય ત્યારે એ વસ્તુનો ઉપયોગ કરી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ છે કે કોઈ સંખ્યાઓ જે છે એને શુદ્ધ વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક જે છે એ ક્યારે કહી શકાય? તો સિમ્પલ, એક આપણે સંકર સંખ્યા લીધી ઝેડ બરાબર એ પ્લસ આઈ બી. ઓકે, હવે એમાં જો બી ની વેલ્યુ ઝીરો હોય, જો બી બરાબર ઝીરો હોય તો ઝેડ બરાબર શું બચે? એ બચે. આને શું કહેવાય? તો કે શુદ્ધ વાસ્તવિક. શું કહેવાય એને? શુદ્ધ વાસ્તવિક, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય પ્યોરલી, પ્યોરલી રિયલ. શું વચ્ચે? એને પ્યોરલી રિયલ. ઓકે, તો એ થઈ ગઈ શુદ્ધ વાસ્તવિક. પછી જો એ બરાબર ઝીરો હોય તો ઝેડ બરાબર શું થઈ જશે? આઈ બી થઈ જશે. ઓકે, મતલબ કે આમાં વાસ્તવિક ભાગ હાજર નથી, માત્ર કાલ્પનિક ભાગ હાજર છે, તો એને શું વચાય? શુદ્ધ કાલ્પનિક વચાય. ઇંગ્લિશમાં એને કહેવાય પ્યોરલી ઇમેજનરી નંબર. શું વચાય? એને પ્યોરલી ઇમેજનરી નંબર. એન્ડ કોઈ પણ જગ્યાએ જ્યારે બી નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે કાલ્પનિક ભાગ શૂન્ય ન હોય, એ દરેક સંખ્યાને શું કહેવાય? તો કે એને કહી શકાય આપણે સંકર સંખ્યાઓ, અથવા તો કાલ્પનિક સંખ્યા પણ કહી શકાય. કેમ કે આપણે તો શું કર્યું છે? ઇમેજિનેશન કર્યું છે ને આપણું. બરાબર? આઈ તો ખરેખર અસ્તિત્વમાં છે જ નહીં, એ તો કાલ્પનિક છે. તો કોઈ પણ સંખ્યા કે જેમાં બી નોટ ઇક્વલ ટુ ઝીરો, બરાબર, એટલે કે થ્રી પ્લસ ફોર આઈ હોય, અથવા ઝેડ બરાબર માત્ર ફોર આઈ હોય, આ દરેક સંખ્યાને શું કહી શકાય? કાલ્પનિક સંખ્યા કહી શકાય, અથવા તો એને સંકર સંખ્યાઓ ડાયરેક્ટ કહેશો તો પણ ચાલશે. ઓલરાઈટ, બીજી એક વસ્તુ, જો આપણે આવું જો સોલ્વ કરતા હોય તો ઝેડ બરાબર ઝીરો આપણે લઈએ, એને વાસ્તવિક ગણી શકાય કે કાલ્પનિક ગણી શકાય? વિચારો તો, ઝેડ બરાબર જો ઝીરો લઈએ તો એને વાસ્તવિક ગણી શકાય કે કાલ્પનિક ગણી શકાય? જુઓ તો, હવે આપણે એવું વિચારી શકાય એમાં કે ઝેડ બરાબર ઝીરો છે, તો એને હું ઝીરો પ્લસ ઝીરો આઈ વડે દર્શાવી શકું છું.
હા કે ના? ઓકે, તો શું કહે છે કે જ્યારે બી ની વેલ્યુ 0 હોય તો શુદ્ધ વાસ્તવિક ગણાય, અને જ્યારે એ ની વેલ્યુ 0 હોય તો શુદ્ધ કાલ્પનિક ગણાય. મતલબ કે 0 એ કેવી છે, શુદ્ધ વાસ્તવિક પણ કહી શકાય, શુદ્ધ કાલ્પનિક પણ કહી શકાય. ખ્યાલ આવે છે? ઓકે, એન્ડ દરેક વાસ્તવિક સંખ્યા છે એને પણ આપણે એઝ અ સંકર સંખ્યા તરીકે દર્શાવી શકાય. જેમ કે 1 ને શું દર્શાવી શકાય, 1 + 0i, પણ એ કેવું છે, શુદ્ધ વાસ્તવિક છે. 2 ને શું દર્શાવી શકાય, 2 + 0i, એટલે કે શુદ્ધ એ પણ વાસ્તવિક થઈ ગયું. આ રીતે આખો કોન્સેપ્ટ જે છે એક નવા સેટનો ડેવલપ થયો કે જે r ની સંખ્યાઓને પણ સમાવે છે. ખ્યાલ આવી રહ્યો છે મિત્રો? ઓકે, શું થયું, એક સેટ આપણે હમણાં સુધી સમજતા હતા કે વાસ્તવિક સંખ્યાનો ગણ કે જે સૌથી મોટો હતો, આપણે એને ખોટો પાડી દીધો છે. આપણે સાબિત કરી દીધું કે વાસ્તવિક સંખ્યા ગણ બધી સંખ્યાઓને સમાવતો નથી. કેમ કે હજી એક આપણે નવો આખો એક સેટ ડિફાઈન કરવા જઈ રહ્યા છે, કાલ્પનિક સંખ્યાનો ગણ કે જે વાસ્તવિક સંખ્યા દરેક સમાવે છે, પ્લસ એની કરતા વધારે કાલ્પનિક સંખ્યાઓ પણ બીજી સમાવે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જોતા હતા કે આર સૌથી મોટો ગણ છે. ખરેખર આર જે છે એ પણ શું છે, તો કે કોમ્પ્લેક્સ નંબર સેટ, સંકર સંખ્યાનો ગણ, એને દર્શાવાય કેપિટલ સી વડે, એનો એ શું છે, ઉપગણ છે. બરાબર, રિયલ નંબર સેટ આર એ સબસેટ છે કોનો, કોમ્પ્લેક્સ નંબર સેટ સી નો. ક્લિયર છે બધાને આ વસ્તુ? ઓકે, ચલો, તો હોપફુલી એટલી વસ્તુ જે છે એ આપણને ખબર પડી રહી છે. બરાબર, આ ઝેડ જે છે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈ લીધું. હવે શું કરીએ, આપણે થોડુંક આયોટા જે આપણે ડિફાઈન કર્યું ને આય, એના વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. ત્યારબાદ આપણે સંકર સંખ્યાઓની જે ઓપરેશન એના ઉપર આપણે કરવા પડે, જેમ કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, એના ઉપર આપણે આગળ જઈએ. ઓકે, તો સૌ પ્રથમ આય વિશે આપણે જાણકારી જે છે એ મેળવીએ, પણ એની પહેલા અમુક આ જે ક્વેશ્ચન છે 3 થી 4 એને આપણે સોલ્વ કરી લઈએ, કે જેથી કરીને આપણે કોઈક નાનો આમ તો ક્વેશ્ચન આપણને ક્યાંક બાય ચાન્સ પૂછાતો, અથવા શરૂઆતમાં જે આપણને ક્વેશ્ચન પૂછાતા હોય શરૂઆતના લેવલના, એમાં આપણને સોલ્વ કરવામાં ખ્યાલ આવે. શું કરવાનું છે, તો કે સંકર સંખ્યા સ્વરૂપે આને દર્શાવવાનું છે 3 એ 3 ને. ચલો, તો પહેલા માટે શું છે, અંડરરૂટમાં -16 છે. તો આને સમજી લો કે હું ઝેડ કહી દઉં, તો ઝેડ બરાબર શું આવી જશે, અંડરરૂટમાં -16 આવશે. મતલબ કે અંડરરૂટમાં 16 ગુણ્યા -1 થઈ જાય, તો √16 અને એના ગુણ્યા અંડરરૂટમાં -1 થઈ જશે. તો 16 નું વર્ગમૂળ 4 અને -1 નું વર્ગમૂળ i, તો ઝેડ ની વેલ્યુ શું આવી, 4i. મતલબ કે ઝેડ બરાબર શું થઈ ગયું, 0 + 4i. દર્શાવી દીધી સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપે. ક્લિયર? ચલો, આને દર્શાવીએ. તો ઝેડ બરાબર અંડરરૂટમાં x. x તો કેવો છે, ગ્રેટર ધેન ઓલરેડી 0 છે, તો એનો મતલબ એવો થઈ ગયો કે ડાયરેક્ટ આ તો પ્રોપર વાસ્તવિક સંખ્યા છે, એટલે એને દર્શાવી શકાય અંડરરૂટમાં x + 0i વડે. આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. એન્ડ અહીંયા જુઓ તો ઝેડ બરાબર શું છે, -b + √-4ac. અહીંયા a અને c કેવા છે, ગ્રેટર ધેન 0 છે. જો આ ગ્રેટર ધેન 0 છે અને 4 નેગેટિવ હોય, તો બહુ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કે અંદર વર્ગમૂળની અંદર જે છે એક નેગેટિવ ઓલવેઝ બાકી રહેવાનો. તો એ નામ લખી શકાય કે -b + √4ac × √-1 લખી શકાય એવું. ઓકે, અને આને આમ લખી શકાય, જો 4 નું સ્ક્વેર રૂટ તો 2, √ac એઝ ઇટ ઇઝ, -1 નું વર્ગમૂળ i, અથવા પ્રોપર ફોર્મેટમાં લખીએ તો આમ લખાય કે -b + i, ઓકે, +i 2 √ac. આ થઈ ગયું આપણું કાલ્પનિક સંખ્યા અથવા તો સંકર સંખ્યાનું સ્વરૂપ. ડન? ઓકે, ચલો, નોર્મલ ક્વેશ્ચન છે, બરાબર, વધારે કોઈ જાણવાનું મતલબ વધારે કોઈ આમાં સમજાવવા જેવું કંઈ છે પણ નહીં, તમને બધાને ખ્યાલ આવી શકે છે. બરાબર, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન એના માટે જ સોલ્વ કરીએ બીજો, કે એમાં શું કહે છે ભાઈ, આના જે ઉકેલ છે ને, સંકર આ જે સમીકરણ જે છે એના ઉકેલ, બરાબર, એને આપણે સંકર સંખ્યા સ્વરૂપે દર્શાવવું છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે સમીકરણના ઉકેલ શું દે, તો ઉકેલ શું મળે, -b, એટલે કે -, અહીંયા થઈ જશે +2 cos θ, +√b² -4a × c,
બરાબર અને છેદમાં શું આવી જશે 2a ઓકે ચલો હવે જુઓ અહીંયાથી 4 કોમન આવીને 2 બની જશે એટલે 2 cos થીટા પ્લસ ઓર માઈનસ 2 અંડર રૂટમાં cos સ્ક્વેર થીટા માઈનસ 1 બરાબર થઈ જાય માઈનસ sin સ્ક્વેર થીટા અને છેદમાં શું આવી જશે 2 તો આ 2 ઉપર નીચેથી કોમન નીકળીને કેન્સલ અંડર રૂટમાં માઈનસ sin સ્ક્વેર થીટા છે તો એનું આવી રીતે થઈ જશે જુઓ તો cos થીટા પ્લસ ઓર માઈનસ અંડર રૂટમાં sin સ્ક્વેર થીટા ઇનટુ અંડર રૂટમાં માઈનસ 1 બરાબર ચલો તો હવે આ તો થઈ ગયું sin થીટા કેમ કે આગળ પ્લસ ઓર માઈનસ છે એટલે હવે કઈ મોડ્યુલસ લેવાની જરૂર નથી બરાબર પ્લસ ઓર માઈનસ ઓલરેડી આપણે એપ્લાય કરી દીધેલું છે અને અંડર રૂટ માઈનસ 1 નું થઈ જશે i તો x બરાબર શું આવશે cos થીટા પ્લસ ઓર માઈનસ i sin થીટા આ શું થઈ ગયું આપણો ઉકેલ એટલે કે આપણો z બરાબર શું થઈ ગયો cos થીટા પ્લસ ઓર માઈનસ i sin થીટા આ થઈ ગયું આપણું સંકર સંખ્યાનું સ્વરૂપ ઉકેલોનું ઓકે તો આના ઉકેલ કેવા મળે છે સંકર ઉકેલ મળે છે અને આ રીતે આપણે એને શોધી શકાશે ડન હવે આપણે i ના જે ઘાતાંક છે એના ઉપર થોડું ઘણું નાનું અમથું ડિસ્કશન કરી લઈએ કે એમાં શું થઈ રહ્યું છે ઓકે તો જુઓ આ તમારી પાસે આપણી પાસે પહેલું કન્ક્લુઝન શું છે કે અંડર રૂટમાં માઇનસ 1 એના બરાબર i થાય એટલું બધાને ખબર છે શરૂઆતમાં આપણે પહેલા જ વારમાં ડિફાઈન કરી દીધું આને હવે અંડર રૂટમાં માઇનસ 1 બરાબર જો i થાય તો બંને બાજુ વર્ગ કરતા અંડર રૂટ માઇનસ 1 નો વર્ગ બરાબર i નો સ્ક્વેર થઈ જશે ધેટ મીન્સ કે આ શું થઈ જશે સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે માઇનસ 1 અને આ બાજુ શું બચ્યું i સ્ક્વેર મતલબ કે i સ્ક્વેર ની વેલ્યુ કેટલી થાય માઇનસ 1 થાય સમજ પડે છે બધાને i સ્ક્વેર ની વેલ્યુ કેટલી થશે માઇનસ 1 હવે ઘાતાંક જે છે આપણે વધારતા જઈએ બરાબર ચલો તો હવે આટલું નોટ કરી લો બધા ઓકે તો ફરીથી i ની વેલ્યુ કેટલી છે અંડર રૂટમાં માઇનસ 1 i સ્ક્વેર ની વેલ્યુ કેટલી થઈ જશે માઇનસ 1 ઓકે ચલો i નો ઘાતાંક 3 લઈએ તો i ક્યુબ એના બરાબર હું લખી શકું i સ્ક્વેર ઇનટુ i તો i સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે માઇનસ 1 તો માઇનસ 1 ઇનટુ i થઈ જશે માઇનસ i તો i ક્યુબ કેટલા થઈ ગયા માઇનસ i ચલો i રેસ ટુ 4 કરો તો હું લખી શકું i સ્ક્વેર ગુણ્યા i સ્ક્વેર બરાબર તો i સ્ક્વેર ગુણ્યા i સ્ક્વેર એટલે માઇનસ 1 ઇનટુ માઇનસ 1 થઈ જશે પ્લસ 1 તો i રેસ ટુ 4 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1 ઓકે જો i ની વેલ્યુ અંડર રૂટ માં માઇનસ 1 i સ્ક્વેર માઇનસ 1 i ક્યુબ ની વેલ્યુ માઇનસ 1 માઇનસ i i રેસ ટુ 4 માઇનસ 1 હવે પાછા તમે ઘાતાંક આગળ વધારો i ની 5 ઘાત કરો તો એને હું લખી શકું i રેસ ટુ 4 ઇનટુ i બરાબર ધેટ મીન્સ i રેસ ટુ 4 કેટલું આવ્યું 1 આવ્યું તો અહીંયા શું લખી શકું 1 ઇનટુ i એટલે i થઈ જશે i રેસ ટુ 6 લખી શકાય i રેસ ટુ 4 ગુણ્યા i સ્ક્વેર i રેસ ટુ 4 એટલે 1 અને i સ્ક્વેર એટલે માઇનસ 1 તો 1 ઇનટુ માઇનસ 1 થઈ જશે માઇનસ 1 i રેસ ટુ 7 તમે કરો તો i રેસ ટુ 4 ઇનટુ i ક્યુબ લખી શકાય ચલો i રેસ ટુ 4 તો 1 થાય અને i ક્યુબ કેટલા થાય માઇનસ i થઈ જશે તો માઇનસ i ગુણ્યા 1 એટલે માઇનસ i i રેસ ટુ 8 લખો તો એ શું થઈ જાય i રેસ ટુ 4 ગુણ્યા i રેસ ટુ 4 એટલે કે 1 ઇનટુ 1 1 થઈ જશે તો હવે તમે જુઓ એક આખો ઓર્ડર જનરેટ થઈ રહ્યો છે એક સિક્વન્સ ટાઈપનો કઈ રીતે જુઓ i ને તમે i કહી દો બરાબર i ને તમે સિમ્પલી શું કહી દો i કહી દો તો i સ્ક્વેર થઈ ગયું માઇનસ 1 હવે તમે જોતા રહેજો બરાબર જો i બરાબર i i સ્ક્વેર ની વેલ્યુ માઇનસ 1 i ક્યુબ ની વેલ્યુ આવી માઇનસ i i રેસ ટુ 4 ની વેલ્યુ આવી પ્લસ 1 પછી 5 ઘાતાંક આપણે કર્યો તો જવાબ આવ્યો ફરીથી i i રેસ ટુ 6 કર્યા તો માઇનસ 1 આવ્યો i રેસ ટુ 7 કર્યા તો માઇનસ i આવ્યો i રેસ ટુ 8 કર્યા તો ફરીથી 1 આવ્યો ક્લિયર એવી રીતે પાછું આપણે સિક્વન્સમાં આગળ વધારીએ તો i રેસ ટુ 9 બરાબર i થઈ જશે i રેસ ટુ 10 બરાબર માઇનસ 1 i રેસ ટુ 11 બરાબર શું થઈ જશે માઇનસ i એન્ડ i રેસ ટુ 12 બરાબર શું થઈ જશે ફરીથી 1 થઈ જશે તો એક આખી સિક્વન્સ જે છે ચાલ્યા કરશે આવી રીતે તમે હવે ઘાતાંકમાં જુઓ તો અહીંયા 1 છે તો અહીંયા 5 છે એટલે ઘાતાંકમાં 4 નો ડિફરન્સ આવ્યો 5 અને 9 માં પણ 4 નો ડિફરન્સ છે અહીંયા જો 2 અને 6 એમાં પણ 4 નો ડિફરન્સ 6 અને 10 માં પણ 4 નો ડિફરન્સ
દરેકમાં એવું ફોલો થઈ રહ્યું છે, કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યું છે. તો અહીંયા જો શું થયું કે આ ઘાતાંક કેવા છે, 4 ના મલ્ટીપલ છે ને, i રેસ ટુ ઘાતાંક કેવા છે, દરેક 4 ના ગુણિત છે. મતલબ કે આના પ્રમાણે જુઓ તો i ની 4n ઘાતાંક હોય તો જવાબ કેટલો આવે, 1 આવે. n ક્યાં બિલોંગ કરવો જોઈએ, તો n જે છે સિમ્પલ તમે z માં બિલોંગ કરી દો તો પણ ચાલશે. n ક્યાં બિલોંગ કરવો જોઈએ, z માં બિલોંગ કરવો જોઈએ. ઓકે, એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જે છે એના માટે ચાલે. ધન પૂર્ણાંક હશે તો પણ ચાલશે, ઋણ પૂર્ણાંક પણ ચાલે. જેમ કે તમે i ની માઇનસ 4 ઘાતાંક લો, એટલે i ની 4 ઘાતાંક અને ગુણ્યા એનો ઘાતાંક માઇનસ 1, આનો વેલ્યુ 1, 1 ની માઇનસ 1 પાવર, એટલે જવાબ શું આવશે, 1 આવશે. ઓકે ચલો, એટલે સિમ્પલ કોન્સેપ્ટ છે આમાં. ઓકે, અહીંયા શું થયું, ઘાતાંકમાં જુઓ તો આને આમ લખી શકાય કે i રેસ ટુ 4n માઇનસ 1 એના બરાબર માઇનસ i થઈ જશે. અહીંયા શું છે, 4 ના ગુણિતમાંથી દર વખતે 1 ની બાદબાકી થયેલી છે, જુઓ તમે બરાબર. n ની વેલ્યુ 1 મૂકો તો અહીંયા 3 આવી જશે, 2 મૂકો તો 7, 3 મૂકો તો 11 આવી જશે. ડન. અહીંયા શું લખી શકાય આને માટે, i રેસ ટુ 4n માઇનસ 2 લખી શકાય, એના બરાબર જવાબ શું આવશે, માઇનસ 1 આવે છે. જો દરેકમાં 4 ના ગુણિતમાંથી 2 દર વખતે બાદ થયેલા છે, જુઓ અહીંયા n બરાબર 1 મૂકો તો 4 માઇનસ 2 i સ્ક્વેર આવશે, 2 મૂકશો તો અહીંયા 8 માઇનસ 2 એટલે 6 થઈ જશે, એ પ્રમાણે આગળ ચાલે છે. એન્ડ અહીંયા શું થઈ જશે, i રેસ ટુ 4n માઇનસ 3 એનો જવાબ શું આવશે, i આવશે. ઓકે, તો આને આપણે પ્રોપરલી નોટ કરી લો બરાબર, કે અથવા પ્લસ ના ફોર્મેટમાં લખો તો પણ ચાલે. જુઓ i રેસ ટુ 4n બરાબર 1, i રેસ ટુ 4n પ્લસ 1, ચલો 4n પ્લસ 1 કરો એટલે શું આવશે, i આવશે. આમાં પ્લસ 4 કરો એટલે i થાય, એ પ્રમાણે i રેસ ટુ 4n પ્લસ 2 કરો તો માઇનસ 1 આવશે, i રેસ ટુ 4n પ્લસ 3 કરો એટલે કે માઇનસ i આવશે બરાબર. તમે ઉપરનું જે છે આવડવા એ પણ નોટ કરી શકો છો, અથવા આ જે નીચે આપણે લખ્યું એને નોટ કરો તો પણ ચાલે. તો શું સમજવાનું કે i ના ઘાતાંક 4 ના મલ્ટીપલમાં હોય તો 1, 4 ના મલ્ટીપલમાં માઇનસ 1 થયેલું હોય બરાબર, તો આ પ્રમાણે જોઈ શકો છો i ક્યુબ ની, તો i ક્યુબ પ્રમાણે જોવાનું. 4 ના મલ્ટીપલમાં 2 ઘાતાંક 2 માઇનસ થયેલા હોય તો i સ્ક્વેર પ્રમાણે વેલ્યુ માઇનસ 1, અને 3 માઇનસ થયેલા હોય તો એની વેલ્યુ કેટલી થઈ જાય, i થઈ જશે. ઓકે, તો આ પ્રમાણે આપણે એની આગળ ગણતરી કરશું. બીજું એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ શું ધ્યાન રાખવાનું, જુઓ તમે. ઓકે, આ નોટ કરી લેજો. બીજું એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપણે એ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કે i પ્લસ i સ્ક્વેર પ્લસ i ક્યુબ પ્લસ i રેસ ટુ 4, જો આને તમે સોલ્વ કરો તો i ની વેલ્યુ i, i સ્ક્વેર ની વેલ્યુ માઇનસ 1, i ક્યુબ ની વેલ્યુ માઇનસ i, અને i રેસ ટુ 4 ની વેલ્યુ પ્લસ 1. તો શું થયું, જો અહીંયા પ્લસ ઓર માઇનસ i કેન્સલ, પ્લસ ઓર માઇનસ 1 કેન્સલ, જવાબ શું આવી રહ્યો છે, 0. તો i ની ઘાતાંક જે છે બરાબર, એ સિક્વન્સમાં 4 દર વખતે આવતી હોય તો એ દરેક સરવાળાનો આન્સર શું આવશે, 0 આવશે. તો એવી રીતે તમને i ની ઘાતાંક એવું કીધું કે 1 થી 10 નો સરવાળો કરો તો પહેલા 4 નો સરવાળો 0 ઘાતાંકમાં, અને બીજા 5 થી 8 નો સરવાળો પણ 0, બાકી કયા રહેશે, i રેસ ટુ 9 એન્ડ i રેસ ટુ 10 બાકી રહેશે, એવી રીતે વિચારવાનું. ક્લિયર છે? ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, નોટ કરી લેજો બરાબર. ચાલો હવે શું કરીએ, તો કે આ રિઝલ્ટ ઉપરથી આપણે ક્વેશ્ચન જે છે એને આપણે બનાવીએ. તો સિમ્પલ તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે, ઇવન એનસીઆરટીમાં પણ આવા ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે, કે ભાઈ i રેસ ટુ 77 પ્લસ i રેસ ટુ 70 પ્લસ i રેસ ટુ 87 પ્લસ i રેસ ટુ 414 એની 3 ઘાત વેલ્યુ આપણે આની શોધવાની છે. ચલો, તો જો i રેસ ટુ 77 હોય તો એને હું 80 માઇનસ 3 લખી શકું. ઓકે, પ્લસ i રેસ ટુ 70 હોય તો આને હું શું લખી શકું, 68 પ્લસ 2 લખી શકું. પછી i રેસ ટુ 87 એટલે 88 માઇનસ 1 લખી શકું. એન્ડ આને શું લખી શકું, i રેસ ટુ 414. 4 વડે વિભાજ્ય થાય છે કે નથી થતી ચેક કરી લઈએ.
तो एने लखी शकाय 412 प्लस 2। ओके 412 जे छे 4 वडे विभाज्य छे। तो हवे जुओ 4 वडे विभाज्य घातांक छे, आ 80 घातांक जे छे 4 वडे विभाज्य, એટલે આવું થઈ જાય કે એ આઈ રેસ ટુ 4 એના 20 ઘાતાંક, અને બીજું શું આવી જાય એની સાથે આઈ રેસ ટુ માઇનસ 3, અહીંયા શું થઈ જશે આઈ રેસ ટુ 4 એના 17 પાવર અને ઇન્ટુ આઈ સ્ક્વેર, અહીંયા શું થઈ જશે આઈ રેસ ટુ 4 એના 22 પાવર એન્ડ અહીંયા થઈ જશે આઈ રેસ ટુ માઇનસ 1, બરાબર આઈ રેસ ટુ માઇનસ 1 તમે એમ પણ લખી શકો, અથવા તો તમે એમ શું કરી શકો અને 84, ઠીક છે, અને જો આપણે એમ પણ કરી શકાય 84 પ્લસ આપણે 3 કરી દઈએ, બરાબર 84 પ્લસ 3 કરી દઈએ, ચાલો તો અહીંયા 84 એટલે અહીંયા થઈ જશે 4 અને અહીંયા શું થઈ જશે 4 સાથે ડિવાઈડ કરી દઈએ એટલે કે 21 અને અહીંયા થઈ જાય પ્લસ 3 એન્ડ અહીંયા શું થઈ જશે આઈ રેસ ટુ 4 એનો ઘાતાંક 103 ગુણ્યા આઈ સ્ક્વેર, જો હવે આઈ રેસ ટુ 4 1, આ એકની 20 ઘાત એટલે આ 1, આ પણ 1, આ પણ 1 અને આ પણ 1, તો બચ્યું શું આઈ રેસ ટુ માઇનસ 3। ઓકે આપણે લખવામાં થોડુંક પેલું કર્યું છે, આઈ રેસ ટુ માઇનસ 3 આપણે લખીએ એની કરતાં એક કામ કરીએ, આને આને આપણે શું કરી દઈએ 76 પ્લસ 1 કરી દઈએ, બરાબર પ્લસ 1 કરી દઈએ, એટલે અહીંયા શું થઈ જશે તો કે આઈ રેસ ટુ 4 એટલે 4 સાથે એને ડિવાઈડ કરીએ 76 ને, તો કેટલા આવે છે 19। ઓકે ચલો એટલે આ પણ 1 જ થવાનું છે એમ તો અલ્ટિમેટલી, અને અહીંયા થઈ જશે 1, તો આઈ અહીંયા શું બાકી રહ્યું આઈ સ્ક્વેર બાકી રહ્યું, અહીંયા બાકી રહ્યું આઈ ક્યુબ એન્ડ પાછું શું બાકી રહ્યું આઈ સ્ક્વેર, ચલો તો આઈ આઈ સ્ક્વેરની વેલ્યુ માઇનસ 1, આઈ ક્યુબની વેલ્યુ માઇનસ આઈ અને આઈ સ્ક્વેરની વેલ્યુ માઇનસ 1, પ્લસ ઓર માઇનસ આઈ કેન્સલ, માઇનસ 1 અને માઇનસ 1 થઈ ગયું માઇનસ 2, માઇનસ 2 એ આપણા ક્વેશ્ચનનો રાઈટ આન્સર થઈ ગયો, ક્લિયર છે બધાને? ઓકે તો આ પ્રમાણે સોલ્વ કરી શકાય। એક વધારે હજી ક્વેશ્ચન એક જોઈ લઈએ જેમાં શું છે આપણે કે સમેશન આપણે સોલ્વ કરવાનું છે, સમેશન એન ઇક્વલ ટુ 1 થી લઈને 13 સુધી છે, કોનું છે તો કે આઈ રેસ ટુ એનનું પ્લસ આઈ રેસ ટુ એન પ્લસ 1નું, આ આપણે આનો આન્સર જે છે એ શું થાય એ આપણે આપવાનો છે, બરાબર? તો શું થશે જુઓ, આપણે આ બંનેને સેપરેટ કરી શકાય આવી રીતે કે સમેશન એન બરાબર 1 થી 13 સુધી આઈ રેસ ટુ એન પ્લસ સમેશન એન બરાબર 1 થી 13 સુધી આઈ રેસ ટુ એન પ્લસ 1। ઓકે સિમ્પલ ક્વેશ્ચન જ છે, તો આને આ રીતે સોલ્વ કરી શકાય આગળ કે અહીંયા 1 થી 13 આપી દઈએ એટલે આવું થઈ જાય, જો આઈ રેસ ટુ 1, આઈ રેસ ટુ 2, આઈ રેસ ટુ 3 અપ ટુ આઈ રેસ ટુ 12 અને લાસ્ટ આવશે આઈ રેસ ટુ 13। ઓકે આ પહેલાનું થઈ ગયું, સેકન્ડમાં એન ની વેલ્યુ 1 મુકતા આઈ નું શું આવશે આઈ સ્ક્વેર આવશે, પછી આઈ ક્યુબ આઈ રેસ ટુ 4 અપ ટુ આઈ રેસ ટુ 13 પ્લસ આઈ રેસ ટુ 14 થઈ જશે। હવે આપણે આગળ શું શીખ્યા કે ભાઈ 4-4ની જે 4-4 વાળું જે આખું ગ્રુપ બને i પ્લસ i સ્ક્વેર પ્લસ i ક્યુબ પ્લસ i રેસ ટુ 4, હવે 4 ઘાતાંક વાળું બરાબર ક્રમમાં 4 ઘાતાંક વાળું કોઈ પણ ગ્રુપ બને એનો આન્સર ઓલવેઝ કેવો આવે 0, જેમ કે તમે i સ્ક્વેર ક્યુબ 4 અને 5 કરો ને તો પણ જવાબ 0 આવશે, વેરીફાઈ તમે કરી શકો છો વેલ્યુ મૂકીને, હવે તમે વેલ્યુ જાણો છો એના માટે, બરાબર? તો અહીંયા પણ આપણે શું કરીએ તો કે 4-4ના ગ્રુપ જેટલા બનતા હોય એ ગ્રુપને આપણે અલગ પાડી દઈએ, તો જુઓ આ 1-12માં 4-4ના કેટલા ગ્રુપ બનશે, 3 ગ્રુપ બનશે, 1-4, 5-8 અને 9-12। ઓકે તો એ ચારેય ગ્રુપનો સરવાળો, ત્રણેય ગ્રુપનો સરવાળો કેવો થઈ જશે 0, બાકી શું રહેશે આઈ રેસ ટુ 13 રહેશે। અહીંયા 2થી સ્ટાર્ટ કરો તો 2થી લઈને 2-3-4 અને 5 એક ગ્રુપ બન્યું, પછી 6-7-8 અને 9 એક ગ્રુપ બન્યું, અને 10-11-12 અને 13 એ ત્રીજું ગ્રુપ બન્યું, તો એ ત્રણેય ગ્રુપનું શું થઈ જશે 0 થઈ જશે અંદર, અને બાકી શું રહેશે આઈ રેસ ટુ 14। હવે આ બંનેને સોલ્વ કરવા છે તો આઈ રેસ ટુ 13 એટલે આઈ રેસ ટુ 12 ઇન્ટુ આઈ, અને આ થઈ જશે આઈ રેસ ટુ 12 ઇન્ટુ આઈ સ્ક્વેર, તો 12
એટલે 4 નો મલ્ટીપલ 1 થઈ ગયું, આ પણ 1 થઈ ગયું, આઈ અને આ શું થઈ જશે માઇનસ 1, આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર આઈ માઇનસ 1, અથવા તો માઇનસ 1 પ્લસ આઈ લખો તો પણ ચાલે. ક્લિયર છે બધાને? ઓકે, તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્ટ્રોડક્શન ઓફ ધી કોમ્પ્લેક્સ નંબર એન્ડ એની સાથે આઈ નો ઘાતાંક, બરાબર. તો આપણો જે નેક્સ્ટ લેક્ચર લઈશું વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ઓપરેશન્સ ઓન કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ ઉપરની પ્રક્રિયાઓ જે છે સરવાળા બાદબાકી ગુણાકાર એના ઉપર આપણે ડિસ્કશન કરીશું, બરાબર. એન્ડ ત્યારબાદ આપણે સંકર સંખ્યાના માનાંક છે, વ્યસ્ત છે, એની આર્ગ્યુમેન્ટ છે, એનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરી શકાય, બરાબર. બે સંકર સંખ્યાઓ વચ્ચે રિલેશન કોઈ ડિફાઇન થતો હોય તો કઈ રીતે કરી શકાય, એ બધી વસ્તુ વિશે આપણે જે છે ડિસ્કશન કરવાના છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ ફરીથી યાદ કરાવી દઉં, જો કોઈ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છે તો પ્લીઝ ચેનલ અમારી છે અદ્વૈત અચીવર્સ, બરાબર, એને તમે લાઈક કરજો. સિમ્પલ સર્ચ બટનમાં જઈને, સર્ચ ઓપ્શનમાં જઈને તમે અદ્વૈત અચીવર્સ ટાઈપ કરશો એટલે તમને આ ટાઈપના લોગોવાળી એક ચેનલ જે છે એ મળશે, જે અમારી ચેનલ છે કે જેમાં બધા જ સબ્જેક્ટમાં આપણે ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ બંનેના જે JEE એન્ડ NEET વિડીયોઝ છે એ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ઓકે એમાં તમને અવેલેબલ છે. જે પણ તમને મજા આવે જે મીડિયમમાં એ તમે સિલેક્ટ કરી શકો છો. બટ પ્લીઝ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ. ગુડ બાય એન્ડ જય ભારત.